સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. કહ્યું કે નીતિશાસ્ત્ર એવું કહે છે હે ભોળાનાથ, કે અનાહુતા અપિ અભિયંતિ સૌરદમ ભર્તુર ગુરો દેહ કૃતશ્ચ કેતનમ. નીતિશાસ્ત્ર એવું કહે કે તમને નિમંત્રણ ન હોય ને તો પણ એટલી જગ્યાએ જવાય. અનાહુતા અપિ, આહુતા ન હોય તો પણ. કેવી રીતે? તો કે પેલા વેલા સૌરદમ એટલે મિત્રના ઘરે તમને નિમંત્રણ પત્રિકા ન હોય તો એમને પહોંચી જવાય. પછી કહ્યું ભરતુ એટલે પોતાના પતિના ઘરે, કદાચ રીસામણે હોય ને એના પતિ એમને બોલાવે તો પતિના ઘરે જઈને પણ નિમંત્રણ ન હોય તો જવાનું. ગુરુ એટલે પોતાના ગુરુના ઘરે નિમંત્રણ ન હોય તો જઈ શકે. ને છેલ્લે કહે છે કે પિતાના ઘરે દેહ કૃતશ્ચ કેતન, પિતાના ઘરે એટલી જગ્યાએ નિમંત્રણ ન હોય તો જઈ શકાય. નિમંત્રણ ને આમંત્રણમાં ફરક. એક નિમંત્રણનું પદ આવે નિશ્ચિતમ મંત્રિતમ ઇતિ નિમંત્રણમ. નિશ્ચિત પરફેક્ટ કોઈ વ્યક્તિને આપવાનું કે તમારે જ આવવાનું છે, પર્સનલ આપો ને એને નિમંત્રણ કહેવાય. નિશ્ચિતમ મંત્રિતમ, અને આ બાલ વૃદ્ધ જનિતાનામ મંત્રિતમ, આ બાલ વૃદ્ધ બાળકોથી લઈને વૃદ્ધ સુધી જાહેરમાં આપવાનું એને આમંત્રણ કહેવાય. આ બાલ વૃદ્ધ જનિતાનામ મંત્રિતમ એટલે પર્સનલ. કોઈને કંકોત્રી લખ્યું, કંકોત્રીમાં આમંત્રણ પત્રિકા એમ લખાય જ નહીં. કંકોત્રીમાં નિમંત્રણ પત્રિકા છે, પર્સનલ આપવાના છો. ને આવી કથા હોય ને કથાના પોસ્ટર હોય એમાં જાહેર આમંત્રણ એવું જ લખવામાં હોય, જાહેરની વસ્તુ છે. નિમંત્રણ ને આમંત્રણમાં એટલો ફરક. કહ્યું કે આપણે નિમંત્રણ નથી અને જાહેરમાં આમંત્રણ પણ નથી, ન જવું જોઈએ. અરે મોટો મંડપ મારા પિતાને આંગણે, 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 કૃપા કરો તો પ્રભુ જાવરે, પિતાને ઘેરે જગ રચે, કૃપા કરો તો પ્રભુ જાવરે, પિતાને ઘેરે જગ રચે. આ ભગવતી ને એવું થયું કે ચાલ ને હું જઈ આવું, મારા પિતાજી વચ્ચે અને મારા પતિ જે પતિ વચ્ચે જે ગાંઠ છે ને એ ગાંઠ લાંબી થાય એ પેલા સમાધાન કરાવીને આપ્યું. અને છેલ્લે બધું માયના નહીં એટલે ભગવતીને કહ્યું તો તમને ઠીક લાગે એમ કરો. અને એની સાથે જ્યારે મોકલા નંદી આદિ બધા ગણોને, અને જેવા જ ભગવતી પહોંચે છે કનખલમાં આમંત્રણ વિના, અને જેવા એ જગ્યાએ પહોંચે કનખલમાં યજ્ઞ ચાલુ છે, મંત્ર ઉચ્ચારણ કરે છે બ્રાહ્મણો, સ્વાહા સ્વાહાનો નાદ થાય છે. ને એ સમયે જેવા ભગવતી સતી ત્યાં પહોંચે તો સતીએ જોયું, વિચારતી હતી રસ્તામાં સતી કે હું જઈશ ને તો મારા પિતાજી દોડીને આવશે કે એ મારો દીકરો આવ્યો, મારો દીકરો આવ્યો. કારણ કે 16 દીકરીઓમાં સૌથી નાની દીકરી હું, અને મને મનાવશે ને ત્યારે હું રિસાઈ જઈશ અને કહીશ કે જાઓ તમારે મનાવવા હોય ને તમારા જમાઈને મનાવો, અને આમ કરીને હું સમાધાન કરાવી નાખીશ. પણ વિચારતા હતા એનાથી થોડુંક ઉલટું થયું. એ કનખલમાં જેવો પગ મૂક્યો ને ત્યાં તો એક તરફ આહુતિ પડતી હતી, એક તરફ પોતાની આ 15 બેનું, એક તરફ એની માં પ્રસૂતિ, ને આ તરફ જોયું ત્યાં પિતાજી. અને પિતાજીની દ્રષ્ટિ જેવી સામે પડી ને એટલે જોયું તો ખરું પણ દોડા કાઢ્યા છે. દોડા કાઢી અને મુખ ફેરવી ગયા ને ત્યારે દીકરીનો એક પગ ત્યાં ને ત્યાં રહી ગયો, ને એક પર એ કનખલથી બહાર ડેલીમાં રહી ગયો. વિચાર કર્યો કે હાલની અહીને મારો પ્રાણ છોડી દઉં. કારણ કે દીકરીઓને સૌથી વહાલું એના બાપનું ઘર હોય, દીકરીઓને કદાચ એના સસરાને ઘરે એસી હોય, સસરાને ઘરે મોટર કાર હોય, મોટો બંગલો હોય, પણ દીકરી બાપના ઘરે ઝૂંપડી આવી અને ખાલી પાણીનો એક ગ્લાસ પી લે ને તો એને સવાસે લોહી ચડી જાય. દીકરી અને બાપનો સંબંધ કંઈક ઓર છે. કારણ કે દીકરીને બાપ પ્રત્યે એટલો બધો પ્રેમ હોય છે એટલે જો બાપ એને સન્માન ન આપે ને
તો એને જરાય ગમે નહીં. અને બાપ ને દીકરા કરતા દીકરી વાલી હોય, જયારે દીકરી વિદાય થતી હોય ને ત્યારે સૌથી વધારે રોવા વાળો હોય ને એ પણ બાપ જ હોય છે. અને દીકરીઓ ભગવાન એને અહીંયા મોકલે કે જેને ત્યાં ભગવાનની કૃપા હોય ને, ભગવાનને ખબર હોય કે આ આનો ભાર વહન કરી શકશે ને, એને અહીંયા ભગવતીઓ પધારે, એને અહીંયા ભગવતીઓ પધારે. બધાને ભગવાન, બધાને ત્યાં દીકરીઓ નથી આપતા. જે દીકરી વિનાનો બાપ છે ને, એ દીકરી વિનાનો બાપ એ સૌથી આ દુનિયામાં સૌથી ગરીબમાં ગરીબ કોઈ હોય ને તો દીકરી વિનાનો બાપ છે. માનધાતા જીવતા સ્વર્ગમાં ગયો હતો, માનધાતાને કહ્યું સ્વર્ગમાં તારું નામ છે નહીં, કારણ કે તે એક પણ કન્યાદાન નથી કર્યું. એટલે ત્યાંથી ધક્કો મારી અને પાછા મોકલા. પછી તો માનધાતાએ ઘણા બધા સંતાનો થયા, અને સંતાનો થયા પછી દીકરીઓના કન્યાદાન કર્યા ને, એટલે સ્વર્ગમાં જેને દીકરીઓ નથી ને એને પણ કોઈ પ્રકારનું સ્થાન નથી, કારણ કે દીકરી લાઈફ ટાઈમ દીકરી છે, પણ દીકરો વાઈફ ટાઈમ દીકરો છે. જ્યાં સુધી પત્ની નો આવે ને ત્યાં સુધી દીકરો દીકરો છે, બાકી દીકરી લાઈફ ટાઈમ છેલ્લી ઘડી સુધી દીકરી છે. એટલે તો કોઈ કવિઓએ ગાયું છે, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, સુવે તો રાત પડે ને જાગે તો સવાર, દીકરી મારી લાડકવાઈ હો. અરે દીકરીની વિદાય સમયે હિમાલય જેવો હિમાલય એ પણ રડી પડ્યો. અરે કણવ જેવો એક મોટો ત્રિકાળ જ્ઞાની ઋષિ બ્રાહ્મણ કણવ ઋષિ શકુંતલાના વિદાય સમયે રોઈ પડ્યો. અને જ્યારે તમારી દીકરી સાસરે જાય ને ત્યારે તમે જોજો, 5 દિવસ સુધી તમારું ઘર ખાલી થઈ જશે, કારણ કે દીકરી લક્ષ્મીનો અવતાર છે. લક્ષ્મી જતી રહી એટલે ઘર ખાલી લાગે. હો દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાય, દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાય, પામતા જીવન માત પિતાનો ધન્ય થઈ જાય, પામતા જીવન માત પિતાનો ધન્ય થઈ જાય, કજસ્મિત માતા રા ચમકે મોતીડા હજાર, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુરે તો રાત પડે ને જાગે તો સવાર, દીકરી મારી લાડકવાઈ હો. એટલે એવી જ એક દીકરી, જ્યારે બાપ એને કદાચ એની મા એને માન ન આપે તો ચાલે, બીજી બેનું ભાઈઓ, પણ જ્યાં સુધી બાપ જીવતો હોય ને ત્યાં સુધી દીકરીને માવતરના ઘરે જવું ગમશે, ગમશે ને ગમશે. જે દિવસે બાપ જતો રહી ને પછી ઓછી જાય, બાકી જ્યાં સુધી બાપ હોય ને ત્યાં સુધી ને જવું ગમે, ગમે અને ગમે. જ્યારે દીકરી જાતી હોય ને વિદાય થઈને, ત્યારે ફક્ત ભાઈને એટલું જ કહે કે ભાઈ બાપાનું ધ્યાન રાખજો, ફોન કરે તો પેલા બાપાની ખબર પૂછે. અને એક સમયે જો દીકરો હોય ને એક જગ્યાએ દીકરી હોય, ફોન આવે કે તારો બાપ બીમાર છે, તો દીકરો કે એટીએમ માંથી પૈસા કાઢી લેજો, સારા દવાખાને મોકલજો. પણ દીકરીને સમાચાર મળે ને એટલે બધા કામ પડતા મૂકીને દીકરી બાપના ખાટલાની બાજુમાં હાજર હોય. હો ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ, ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ, રમતા તાકી ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર, રમતા તાકી ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર, રૂપમાં તારા લાગે મને પરીનો યસા, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મી
તેરો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર, દીકરી મારી લાડકવાળી હો. ભાવનગર ની સત્ય ઘટના છે. ભાવનગર નો એક દરબાર અને આ દરબાર ટેક્સી ડ્રાઈવર. દીકરી ક્યાં સુધી બાપનું હિત વિચારે? ઘણી જગ્યાએ મેં આ દ્રષ્ટાંત આપેલું છે, પણ અહીંયા એવા માટે આપું કે કોઈ આ છિદ્રામાં બાકી ન રહી જવો જોઈએ. કે દીકરી કોને કહેવાય? દીકરીને સમજવા માટે કોઈ ખોટી ભૂલ ન કરી નાખે. ભાવનગરનો આ દરબાર ને દરબાર ટેક્સી ડ્રાઈવર, જે લોકો બીમાર પડે ને એને અમદાવાદ લઈ જવું હોય તો ટેક્સીમાં લઈ જાય. 20-25 વર્ષ પહેલાની આ સત્ય ઘટના. ને આ દરબાર એક દિવસ એક વાણિયાને લઈને ગયો, ને આ વાણિયાને ડોક્ટરે અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં ચેક કરીને કહ્યું કે 1 મહિનાનો ખાટલો આવશે. ને જ્યારે 1 મહિનાના ખાટલા માટે કહ્યું કે 1 મહિનો રોકાવું પડશે, એટલે કહ્યું કે દરબાર હવે તમે જાઓ, હવે આ અહીં રોકાશે. અને જ્યારે રોકાવાની વાત સાંભળી ને દરબાર ત્યાંથી નીકળ્યા કે 1 મહિના દિવસ પછી આવીશ. ટેક્સી ડ્રાઈવર દરબાર જેમ નીચે ઉતરતો હતો ને, ત્યાં એમને બીજા માળના સીડીના પગથિયા ઉપર 14 વર્ષની નાની દીકરીને રડતા જોઈએ. દીકરીને રડતા જોઈ દરબારથી કહેવાય ગયું કે બેન શા માટે રડે છે? અને બેન સંભળ સાંભળ્યો ને એટલે છોકરી દોડી દરબારમાં છૂટી ગઈ, 14 વર્ષની દીકરી. કારણ કે બેન શબ્દ છે ને ગુજરાતી વ્યાકરણ પ્રમાણે એકદમ ખોટો છે, બહે ન બને છે શબ્દ. પણ બેન શબ્દ આપણે એવા માટે કહીએ જેનામાં બે ભાવ નથી એને કહેવાય બેન. એનામાં બે ભાવ હોય જ નહીં. તમારા દીકરા માટે 2 ચોકલેટ લઈ આવો ને દીકરી માટે 2 લઈ આવો ને, દીકરો બહુ રડે ને તોફાન કરે ને તો બેન એના ભાગમાંથી 1 આપી દેશે. એનાથી વધારે જીદ પકડે ને છોકરો તો એ દીકરી 2 ચોકલેટ પણ આપી દેશે. એનામાં 2 ભાવ છે જ નહીં, કે હું ને મારો ભાઈ એવા 2 ભાવ છે નહીં, એને કહેવાય બેન. એટલે આ 4-4 ચોકલેટ આપીનારી બેન જ્યારે બેન શબ્દ સાંભળ્યો ને દરબારને ચોટી ગઈ, બહુ રડી. પણ એને કીધું થયું શું બેન? તારી કોઈ મસ્કરી કરી? મને બતાવ તારી સામે લઈ આવી ન મારું તો હું દરબારનો દીકરો નહીં. પણ કંઈક બોલવા જાય નહીં પેલા ડસકા ભરાઈ જાય, અને એવા ડસકા ભરાઈ જાય કે બોલી શકે નહીં. અને રડતા રડતા જ્યારે કહ્યું કે ભાઈ વાસ્તવિકમાં 5 દિવસથી હું હેરાન થાઉં છું, દરેક લોકો પાસે જઈને મેં દરેક લોકો પાસે પૈસા માંગ્યા છે, મારે 1000 રૂપિયા જોઈએ છે, કોઈ મને આપતું નથી. પાછી રોવા માંડી, કહ્યું કે બેન તારે 1000ની જરૂરિયાત શું છે? કે ભાઈ 5 દિવસ પહેલા મારો બાપ મરી ગયો ને મારા બાપની લાશ દવાખાનાના ખૂણામાં પડી છે, હવે તો મારા બાપની લાશમાંથી દુર્ગંધ આવવા માંડી છે, મારે મારા બાપની લાશ પહોંચાડવી મારા ગામડે અને એનો અગ્નિ સંસ્કાર કરવો છે. અને આ અગ્નિ સંસ્કારની વાત સાંભળીને એટલે કહ્યું કે તો તારે 1000 રૂપિયા શેના માટે જોઈએ? કે બધા ટેક્સી વાળા કે બાપની લાશ લઈ જવી તો 1000 રૂપિયા થાય. ને કહ્યું કે બેન ચિંતા ન કર, હું પોતે ટેક્સી વાળો છું, તારા બાપની લાશ પહોંચાડજે. ક્યાં રહે છો તું? કહે કે હું જુનાગઢ જિલ્લાના કેશોદ ગામમાં રહું છું. ચાલ હું તને લઈ જાઉં. ક્યાં છે તારા બાપની લાશ? અને બાપની લાશ માટે જ્યારે અંદર જાય છે ને, ત્યાં તો એટલા રૂમમાં દુર્ગંધ આવતી હોય કે રૂમમાં જેવો પ્રવેશ કરે એવા દરબાર બહાર નીકળી જાય દુર્ગંધ. 1 દિવસ લાશ પડી રહી ને તો એમાં વાસ આવી જાય. તો 5 દિવસથી લાશ પડી હતી, ખીજામાંથી રૂમાલ કાઢી, નાક ઉપર રૂમાલ બાંધી અને જેવો અંદર પ્રવેશ કર્યો, અંદરથી એના બાપની લાશ ઉપાડી, ટેક્સીનો દરવાજો ખોલી, પાછળના દરવાજામાં મૂકી, દરવાજો બંધ કરીને કહ્યું કે બેન આગળ આવી જા. પણ દીકરી આગળ ન આવી ને પાછળનો દરવાજો ખોલી અને બાપનું માથું ખોડામાં રાખ્યું, કહ્યું કે ભાઈ હવે જવા દો, રાત્રિ બહુ મોડી થઈ ગઈ. કે દીકરી બેન તું આગળ આવતી રહી, આ કેટલું દુર્ગંધ મારે, એના રોગ ક્યાંક તને નો લાગુ પડે. કે ભાઈ આખી જિંદગી જેણે મને ઓશિકું નથી આપ્યું એનો ખોડો જ આપ્યો, એ બાપને છેલ્લા સમયે હું ખોડો ન આપું તો મારા ભાગ નબળા, મારા બાપને ખોડો આપી ન શકું. અને એ સમયે રાત્રિના સમયે એ ટેક્સી ડ્રાઈવર અને આ દીકરી નીકળીને એટલે દીકરી કલ્પાંત કરવા માંડી ગઈ.
કે ભાઈ હું કેટલી બદનસીબ છું, હું દુર્ભાગ્યશાળી છું કે મારો જન્મ થયો ને ભાઈ મારી માં મરી ગઈ. અને જે દીકરા દીકરીની માં મરી ગઈ હોય પછી એની હાલત શું થાય તો તમે સમજો ને. ભગવાને એવો કોપ મારા ઉપર મૂક્યો કે મારો બાપ, મારી માં અને બાપની બંને જવાબદારી મારો બાપ નિભાવતો હતો. એક તરફ મારો બાપ આખો દિવસ મારી સેવા કરે, મને ઓશિકાની જગ્યાએ એના ખોડામાં સુવડાવે, મને ખવડાવે, પીવડાવે, નવડાવે, મારા કપડાં સાફ કરે, મારા બારતિયા સાફ કરે, રાત્રે મને અમલ ખવડાવી અને એ રાત્રે એ જતા રહે મજૂરી કરવા, રાત્રે મિલમાં કામ કરે, આખી રાત ઉજાગરો કરે, દિવસમાં મને સાચવે. મારા બાપ ક્યારે નિંદર કરતો એ મને ખબર નથી. મારા બાપે એટલું બધું કષ્ટ ભોગ્યું અને આજે મારા બાપને હું ખોડો ન આપું. ને આ સમય કહ્યું કે હું કેટલી ભાગ્યશાળી છું, હવે મારો બાપ દુર્ભાગ્યશાળી છે, મારો બાપે જતો રહ્યો. સાચું કહું ભાઈ, મારી પાસે એક રૂપિયો છે ને હું વિચાર કરું છું કે મારા બાપની પાછળની અંતિમ ક્રિયા એના લાકડાના પૈસા કોણ આપશે. લીંબડી પાસે પહોંચાતા ને ગાડીને બ્રેક મારી અને કહ્યું કે હવે એક પણ શબ્દ બોલ બેન, મેં તને બેન કહી છે ને, તને મારા સોગંદ, તારા બાપનો સંપૂર્ણ ખર્ચો હું આપીશ. મેં બેન કીધો એટલે ભાઈ તરીકે હું નિભાવીશ. આ હવે તું એક ટીપુ પાડીશ તો તને મારા સોગંદ, તું ને હું ગાડીમાં બે એકલા છીએ. હવે તું વધારે કલ્પાન કરીને મારાથી સ્ટેરિંગ મુકાઈ જશે અને આ એક્સિડન્ટ થઈ જશે, તારા બાપની લાશ પહોંચાડવી ને તો હા, હવે રડતી નહીં. અને ગાડી ચાલી લીંબડીથી, સવાર થયું 5-6 વાગ્યા તો કેશોદની બજારમાં, આ બજારમાં, આ બજારમાં, આ બજારમાં, એમ થઈને એક બજારમાં રોકીને કહ્યું કે ભાઈ આ શેરીમાં સામે ડેલી છે ને તાળાવાળી, એ તાળાવાળી ડેલી મારી છે, હમણાં ચાવી લઈને આવું. એ દીકરી ઉતરી, 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 25 મિનિટ થઈ, અડધો કલાક થઈ, પણ કલાક થઈ ને તો દીકરી પાછી ના આવી. એટલે દરબારને થયું કે ધર્મ કરતા ક્યાંક ધારણ ન પડે, આવ્યો છું મદદ કરવા ને કોઈ સીધું કહે કે ક્યાંક તમે નથી મારી નાખ્યો. એટલે એક બ્રાહ્મણને બોલાવ્યા, એવા મંદિરેથી દર્શન કરીને આવતા હતા, એને કહ્યું કે આને ઓળખો છો ભાઈ, હું તો લાશ અહીં સુધી લઈ આવ્યો, ક્યાંક મારી ઉપર આક્ષેપ ન આવે, કે ચિંતા ન કરો આને હું ઓળખું છું. બ્રાહ્મણ દેવતાએ હાથમાં પથ્થર લઈને જોર દારનો માર્યો ને, એટલે દરવાજાનું તાળું તોડી નાખ્યું, દરવાજો ખોલ્યો ને આખો દરવાજો ખોલ્યો ને ત્યાં તો આખું ઘર જોવું તો ઝારા બાજી ગયા. ક્યાંક છાસના અને વાટકાઓ રખડે છે, ક્યાંક જમવાની થાળી ભટકે છે, ક્યાંક ચાના તપેલા ઊંધા પડેલા છે, ઝાક આખામાં ઝારા ઝારા ઝારા, અસ્ત વ્યસ્ત કપડા બપડા. ત્યારે એવું થાય કે 10 કરોડ નો બંગલો, એની 4 દિવાલો આપણે ઊભી કરી શકીએ, પણ અંદરનું સુખ એક નારી જ ઊભું કરી શકે, સ્ત્રી વિના એ સુખ ઉત્પન્ન ન થઈ શકે. ગામના આજુબાજુના શેરીના લોકોને બોલાવ્યા, આખા ગાયના છાણનો લેપ કર્યો, સુવડાવ્યા, દીવો પેટાયો, ને પછી કહ્યું આ દરબારે કે ગોરબાપા આ ખર્ચો કેટલો આવે લાકડાનો નાખી ક્રિયાનો. ગોરબાપા કે 2000 રૂપિયા થાય, અને 5000 ખીચામાંથી કાઢીને આપ્યા કે લ્યો, મેં એની દીકરીને વચન આપ્યું હતું ને કે હું તારા બાપની ક્રિયા પૂર્ણ કરાવીશ, એટલે 5000 આપું છું, વધે એના બધા છોકરાઓ જમાડી દેજો. કહ્યું કઈ દીકરી? આને કોઈ દીકરી હતી જ નહીં. તો કે ના ના, મારી સાથે અમદાવાદ થઈ. ના ના ભાઈ, અને 4 વર્ષ પહેલા એની દીકરી એકની એક હતી, એક્સિડન્ટમાં મરી ગઈ. અહીંયા આવતો ને એનો ફોટો બતાવું, અને ફોટો બતાવ્યો ને ત્યાં એ જ દીકરી જે દીકરી એના ભેગી આવી છે. ત્યારે આ દરબારને થયું કે દીકરી મરી જાય ને પછી પ્રેત બનીને બાપની લાશને ગામના પાદર સુધી તો શું, પણ ગામમાં અંત્યેષ્ટિ ક્રિયાની વ્યવસ્થા દીકરી કરાવે. એટલે દીકરી લાઈફ ટાઈમ દીકરી છે, દીકરો લાઈફ ટાઈમ દીકરો છે. ત્યાં સુધી વાઈફ ના આવે ને વાઈફ ટાઈમ દીકરો છે. આ દીકરીને બાપનો પ્રેમ ન મળ્યો, પણ પ્રસૂતિએ ને બીજી બધી દીકરીઓએ થોડુંક સન્માન આપ્યું છે. માતા અને બહેને પ્રસૂતિ જેવું ડોકું લઈ એટલે દોડીને સતી એને ભેટી ગયા કે માં, મારા પતિએ એવો શું ગુનો કર્યો કે મારા પતિનું જરાય પણ અહીંયા માન નહીં, એના લીધે મારા સાથે મારો બાપ વેર બાંધે છે. અને બાપને વેર બાંધવાનું આવું કારણ શું? મારા પતિ એનો શું ગુનો કર્યો? દીકરી, એ તો બાપ કહેવાય, પતિ પાસે તો મારું કઈ ન ચાલે, પણ તું બધું પાણી બાણી પીને જા. કીધું કે માં, હવે તો આ ઘરનું પાણી હરામ છે, મારા પતિ મને એટલી સમજાવી તો પણ હું સમજા વિના આવી છું ને, એટલે હવે મારે કઈ નથી કરવું, બસ દર્શન કરીને હવે પછી હું કોઈ દિવસ નહીં આવું.
ઉભા થયા અને જેવા યજ્ઞના દર્શન કરવા માટે ગયા ને તો યજ્ઞમાં એને જોયું કે બ્રાહ્મણો આહુતિ આપે છે, બધા દેવતાઓનું સ્થાન પણ એના પતિ શિવનું સ્થાન નહીં. ને આ જોઈને માં સતી એકદમ ક્રોધે ભરાયા ને આજ પોતે પોતાના વાળ છૂટા કરી ને માં આજે રણચંડી બન્યા છે. સુનહુ સભાસદ સકલ મુનિંદા કહી સુની દિન શંકર નિંદા. સુનહુ સભાસદ સકલ સોભલ કુરત કહું સબ કાહું ભલ ભાવતિ પછિતાપ પિતાઉ. સોભલ લહું કહું સબ કાહું ભલ ભાવતિ પછિતાપ પિતાઉ. દર્શન થાતા મન હર ખાતા, દર્શન થાતા મન હર ખાતા, રાસર માતા રમ જુમ તબ દુશ્મન ડરતા, ગુરુ ડરતા દેવ દેતા માપ મારા દુખડા જાતા, ખબર કાતા છંદ ગવાતા, નમા નમા આની સો આગે રક્ષણ માગે, ઘોડલ બોલે ખમા હમારે મારી ઘોડલ બોલે રણચંડી બન્યા છે ક્રોધાવેશમાં. અસ કહિયો યગન તન જારન ભયું સકલ મહાકાર, અસ કહિયો યગન તન જારન ભયું સકલ મહાકાર. અને આ વખતે મા ભગવતી કહ્યું, તમે નીલકંઠ ની નિંદા કરી છે, હવે તમે શિવ ની નિંદા કરી છે, એનું અપમાન કર્યું. યદ વક્ષરમ નામ ગિરિરેતિ નામ સકૃત પ્રસંગાત અત્યમાશુ અંતિવત, તમે બે અક્ષર વાળા જેનું નામ લેવાથી કલ્યાણ થઈ જાય એની નિંદા કરી, એનું સ્થાન નહીં. ને ભગવતી રણચંડી બનીને પહેલી વખત એના બાપ ને તુકારો કર્યો છે, હે દક્ષા. પહેલી વખત તુકારો તો કર્યો, પણ આ વખતે કહ્યું કે હે દક્ષા, તું બાપ નહીં પણ તું પાપ છો, પાપ. રમા રમા તમા 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 પ્રચંડ દંડ બાહુ ચંડ યોગ નિંદ ભૈર પ્રચંડ કૈશ કુંડ લાગણ મનોહર નિકંદ માન ક્રોધ દે અસુર કાલ મન નમો મંગલા નિર્મલા નિરંજન નમો મંગલા નિર્મલા. ભગવતી કહ્યું કે મારા પતિ કૈલાસ પર્વત ઉપર મને કહે, હે રાક્ષાયણી, હે રાક્ષાયણી, હે દક્ષની પુત્રી, ને હવે તારાથી મને આ શરીર મળ્યું છે ને, તો ગોત્રમ કદીયમ ભગવાન હે વૃષભધ્વજો, આ શરીર તારાથી મળ્યું છે અને તે નિંદા મારા શિવની કરી છે, તારાથી શરીર મળ્યું ને, જેમ કંઈક ખાઈ લીધું હોય
નબળી વસ્તુને એને ન જોતી હોય તો ઉલટી કરવી પડે ને. હવે શરીરનો ત્યાગ કરું છું, ઉત્તર દિશામાં બેસી ગયા અને યોગાગ્નિમાં પોતાનું આખું શરીર જય દેવી તું જય દેવી ને તારી યુક્તિ જોયા દેવી ઘોડિયા ખમતાવે છૂટો છૂટી વેળે વાળો ઘોડો તારા દેવળ વાગે ભરીને ભૂતાવળ વાગે દેવાળી છે જોઈ લીધા હિમા જાણે પ્રિયા કઈ ને જોઈએ રાખી ઘોડી લાજ લાલ વાગ્યા લાલ માં શરીર બળવા મંડી ગયું છે ને એ સમયે શિવ ગણો એ આવી અને મારામારી કરી છે. પણ આ તરફ ભૃગુ નામના ઋષિએ એક મંત્ર બોલ્યો, અપહતમ રક્ષ અપહતમ રક્ષ. આહુતિ આપવાથી ઋગુ નામના દેવતાઓ પ્રગટ થયા અને આ દેવતાઓ એ બધા શિવગણોને માર્યા છે. બંને વચ્ચે મારા મારી રહી છે. શિવ ગણો ને માર્યા. આ સમાચાર નારદજી શિવજી ને કૈલાસ ઉપર આવ્યા અને આ સમાધિ માં ઉઠેલો ઘોડો નાહક શાંત પ્રકૃતિ નો નિર્વેરી ભોળાનાથે કૈલાસ પર તાંડવ કર્યું છે. શંકર મહારાજ આજ તાંડવ નાચે, ભોલે મહારાજ આજ તાંડવ નાચે. તાંડવ કહ્યું આ તાંડવ રાવણે જોયું એટલે રાવણ ની કલમ લખવા માંડી ગયે. જગત 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 જવલ લલા
પછાડી બરફની શિલામાં એમાંથી એક ગણ ઉત્પન્ન થયો વીરભદ્ર